ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું લસણિયા ગાજર ખાટા મીઠા. તો ખાટા મીઠા લસણિયા ગાજર બનાવવા આપણે એક ગાજરને આ રીતે સુધારી લીધું છે, લાંબી લાંબી ચીરું આ રીતે એમ. તો એક ગાજર આપણે છાલ કાઢીને આ રીતે કાપ્યું અને એક આપણે ટમેટો લીધું છે, લીલા ધાણા આપણે લીધા છે થોડાક, અને એક લસણનો ગાંઠિયો આપણે ફોલીને આ રીતે લીધો છે. અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું છે, એક ચમચી આપણે લાલ મરચું લીધું છે, મીઠું જોઈએ આપણે સ્વાદ પ્રમાણે, અને બે ચમચી આપણે ખાંડ લીધી છે, અને તેલ જોઈએ તો આમાં આપણે સિંગ તેલ વાપરશું. તો પહેલાં આપણે આ ટમેટા છે એમાં આપણે ખાંડને મિક્સ કરી લેવું બધું, એટલે ખાંડ આપણી ઓગળી જાય એમ. તો આમાં આપણે મીઠું થોડુંક નાખી દેવું, થોડુંક આપણે લસણ વાટવામાં નાખીશું અને ખાંડ નાખી દેવું. આપણે લસણિયા ગાજર તો પહેલાંય મૂકેલા જ છે આપણી ચેનલમાં, લગભગ 11 વર્ષ નહીં એની પહેલાં આપણે, પણ આ રીતે આપણે ખાટા મીઠાઈ બનાવી શકીએ એમ, કે ઘણાને ખાટો મીઠો સ્વાદ ભાવતો હોય. અમારે મારા મમ્મીને ને એને ત્યાં આવી રીતે બનાવે ખાંડવાળા એમ. તો આમાં આપણે હવે ધાણા જીરું નાખી દેવું, તો આને આપણે મિક્સ કરી લેવું આ રીતે, ખાંડ આપણી થોડીક વહેલી ઓગળી જાય એમ, આ રીતે કરીએ એટલે. અને આપણે આને તરત બનાવીને તો ખાવાના ન હોય, થોડીક વાર આપણે રાખી જ દેવાના હોય. તો હવે આ થાય ત્યાં સુધીમાં આપણે મરચું ખાંડી લેવું, તો આમાં આપણે લસણ નાખી દેવું, થોડુંક આપણે મીઠું નાખીશું અને આ લાલ મરચું. આને આપણે વાટી લેવું. તો આપણે આ લસણવાળું મરચું થઈ ગયું એમ. આમાં આપણે હવે ગાજર નાખી દેવું અને આ લાલ મરચું જે છે એ નાખી દેવું ખાંડેલું. ને આમાં આપણે તેલ નાખીશું, થોડુંક સિંગ તેલ આપણે નાખીશું, આમાં સિંગ તેલનો સ્વાદ સારો આવે છે. તો 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ નાખીશું, આ બધું આપણે મિક્સ કરી લેવું. તો આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. મીઠું આપણે એવું હોય તો એકવાર ટેસ્ટ કરી લેવાનું એમ. અને આ જેમ થોડીક વાર પડ્યું રહે એમ ખાંડનું પાણી થાય ને એકદમ સરસ થઈ જાય એમ ટેસ્ટ. તો આપણે આમાં લીલા ધાણા મિક્સ કરી દઈએ, જ્યાં સુધી ગાજરની સિઝન હોય ત્યાં સુધી અમારા ઘરમાં તો લસણિયા ગાજર ખૂટે જ નહીં એમ. મારી મમ્મીને ત્યાં ને અહીંયા બે જગ્યાએ સંભારો જરૂર ન પડે આ હોય એટલે એમ, બીજો કોઈ ભાવે જ બધાને. આને આપણે હવે ડીશમાં કાઢી લેવું. તો તૈયાર છે આપણા લસણિયા ગાજર ખાટા મીઠા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લસણિયા ગાજર ખાટા મીઠા.